કેફે જિંદગી વાર્તાઓ મનના મેન્યુમાંથી આરતી સાથે. હાય, કેફે જિંદગીમાં હું છું આરતી, ને નવી વાર્તા લઈને આવી ગઈ છું. આજની વાર્તા છે અજીત અને ઈશિકાની. આજની વાર્તાનું નામ છે ફરી એ જ ગુલમોહર નીચે. ફરી એકવાર મળવાનું હતું, ફરી એકવાર એકમેકની આંખોમાં જોઈને જવાબ આપવાના હતા, ફરી એકવાર વાતો કરતા કરતા અટકી જવાનું હતું, ફરી એકવાર વિષય બદલી નાખવાનો હતો, ફરી એકવાર મનની પીડા મનમાં જ દબાવી રાખવાની હતી, બધું જ ફરી એકવાર એ જ ગુલમોહરના ઝાડ નીચે. ફરી જીવનનો એ સમય જીવી લેવાનો હતો, બરાબર 12 વર્ષ પછી, ને ફરી એકવાર કદાચ છૂટા પડી જવાનું હતું એ જ ગુલમોહર નીચે. વરસાદ પડ્યો નહોતો, પણ ક્યાંક પડી રહ્યો હશે એમ હવા અણસાર આપી રહી હતી. વાતાવરણ અચાનક ઠંડુ થઈ ગયું હતું, પવન નીકળ્યો હતો. પવનની ઝીંક ન સહન કરી શકતા ગુલમોહરના કેટલાક ફૂલો જમીન પર પડ્યા હતા. ઈશિકાના વાળમાં એક લાલ ચટક ગુલમોહરી પાંદડી અટવાયેલી. વાત કરતા કરતા સ્વાભાવિક રીતે જ અજીતે ઈશિકાના વાળ તરફ હાથ લંબાવેલો, ને સામાન્ય પરિસ્થિતિમાં સ્પર્શની રાહ જોતા આંખ બંધ કરી દેતી ઈશિકા એ સમયે સભાનપણે પાછી હટી ગઈ હતી. અજીતનો હાથ મોઢો પડીને અધવચ્ચે જ પાછો વળી ગયો હતો. ક્યારથી આવું થવા લાગેલું? પહેલાં તો અછડતા સ્પર્શનીએ રાહ જોવાતી હતી, ને હવે આંખમાં આંખ નાખીને વાતો કરવાનું ટાળી રહ્યા છે બંને જણ. થોડીવાર એમ જ ચૂપકીદી છવાયેલી રહી, અને પછી બંને સાથે બોલી ઉઠેલા, તો આમ તો કહેવા જેવું કંઈ નહોતું, ને આમ જોવા જાઓ તો ઘણું બધું હતું. કોલેજના પહેલા વર્ષમાં મળેલા બંને, એક જ ક્લાસ અને પ્રોજેક્ટ પાર્ટનર્સ પણ ખરા, દોસ્તી થઈ જ નહોતી, પ્રેમ જ થઈ ગયો હતો સીધે સીધો. ઈશિકાને આ ઊંચો હેન્ડસમ કથ્થઈ આંખોવાળો છોકરો ગમી ગયેલો, ને અજીતને વાતે વાતે હસી પડતી સતત વાતો કરતી આ રૂપાળી છોકરી ગમી ગયેલી. બહુ જ જલ્દી પ્રેમનો એકરાર પણ થઈ ગયેલો, ને કોલેજના એ વર્ષો ઘેનમાં વીતતા રહેલા. કોલેજનું મોટું મેદાન હતું, ઊંચા વૃક્ષોને વચ્ચે પસાર થતી પગદંડી પર જતા લાઇબ્રેરી આવતી, એની બરાબર પાછળ મોટું ગુલમોહરનું ઝાડ હતું. સામાન્ય દિવસોમાં સીધા સાદા વૃક્ષ જેવું લાગતું એ, ને ઉનાળો આવતા જ એનો રૂઆબ વધી જતો. કલાકો સુધી અજીત અને ઈશિકા એ ઝાડ નીચે બેસી રહેતા. ખબર છે, આમાં એક રાજા હોય ને એક રાણી. ઈશિકા ગુલમોહરને હાથમાં લઈને ઘાટા અને આછા રંગની પાંદડીઓ ઓળખાવતા અજીતને કહેતી, ના અજીત, તોફાની હસતો, મને એક જ રાણીની ખબર છે, ને નજીક સરકતો. હટ, ઈશિકા એને હળવેથી ટપલી મારીને રોકતી. હું એમ કહેતી હતી કે આ રાણીની આસપાસ કેટલી પાંદડીઓ હોય, જેમ પેલી મધમાખી રાણીને સાચવવા કેટલી સાદી મધમાખીઓ હોય. ભાઈ સાહેબ, ઈશિકા સાયન્સના ક્લાસમાં બેઠો હોય એવું લાગે છે યાર, તું વળી ક્યાં ગુલમોહરને મધમાખી વિશે ભણાવવા બેઠી? ઈશિકા સ્વપ્નવત બોલતી, એવી રાણી બનવાનું, આસપાસ બધા સાચવે, ધ્યાન રાખે, લાડ કરે. અજીત અકળાતો, અત્યારે તો એકલો રાજા જ છે તારું ધ્યાન રાખવાવાળો, નહીં ચાલે, ને ઝડપથી ઈશિકાને નજીક ખેંચી લેતો. હાથમાં રહેલા ગુલમોહર કચડાઈ જતા, અને ઈશિકા મો છુપાવતી શરમાઈ જતી. બંનેના પ્રેમનું સાક્ષી હતું એ ગુલમોહરનું ઝાડ, ને પ્રેમ ભંગ થયો એનું પણ. કોલેજના વર્ષો તો મુગ્ધતામાં પસાર થઈ ગયેલા, ને દુનિયા સામે મો ફાડીને ઊભી હતી. અજીત ઘરના બિઝનેસમાં જોડાવાનો હતો. એ પહેલા ફેમિલી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ કરવા 1.5 વર્ષ યુએસ જવાનો હતો. ઈશિકાને પણ યુએસ ભણવા જવું તો હતું,
પણ પાછા નહોતું આવવું. અથવા તો એમ પણ હતું કે એને ભણવું જ નહોતું ને કામ પણ નહોતું કરવું. અથવા તો એને ક્યાંક દૂર બધાથી અલગ જ સંસાર વસાવો હતો અજીત સાથે. ને આમાંની એક પણ શક્યતા સાચી પડે એમ નહોતી. ધીરે ધીરે અજીતને ઈશિકાના વ્યવહારમાં અંતર ડૂકાવા લાગેલું. આ વાતનો ઉકેલ આવે માટે બંને પોતપોતાની રીતે ઘણા પ્રયત્નો કરેલા. ને આખરે એકવાર આ ગુલમોહરના ઝાડ નીચે જ છૂટા પડવાનું થયેલું. ઠીક છે તો મારી રાહ જોજે, આટલું કહીને અજીત ઊભો થઈ ગયેલો. ડોકી વાંકી કરીને ઈશિકાએ માથું ધૂણાવેલું અને અજીત યુએસ જવા ઉપડી ગયેલો. બંને માટે કઠિન પરિસ્થિતિ ઊભી થઈ ગયેલી. એકમેક સાથે ગાળેલો સમય ભૂલવો અઘરો હતો, પણ ભવિષ્ય કદાચ સાથે નથી એમ બંને સમજી લીધેલું. આ આખી ઘટનાને સુખદ સપનું ગણવાનું બંને મનોમન કદાચ નક્કી કરી નાખેલું. અજીત અહીં પપ્પાનો બિઝનેસ સંભાળ્યા વિના છૂટકો નહોતો. સંયુક્ત કુટુંબનો આ વ્યવસાય પોતે જ સંભાળવાનો છે વર્ષોથી નક્કી હતું. ને અજીતે પોતે પણ આ બિઝનેસ પોતે જ સંભાળવાનો છે એવું જ માનેલું. એને ગમતુંય ખરું આ કામ. આ વાત ઈશિકાએ સમજવી જોઈએ એમ એ માનતો દ્રઢપણે. ને ઈશિકા ન સ્વીકારે તો પોતાના માટે આ સંબંધ રાખવો અશક્ય છે એમ પણ એને ચોક્કસ ખબર હતી જ. તો સંયુક્ત કુટુંબમાં જ રહીને મોટી થયેલી ઈશિકાને લગ્ન કરીને પાછા સંયુક્ત કુટુંબમાં રહેવાની ઈચ્છા જરાય નહોતી. પોતાનું નાનકડું ઘર હોય, શાંતિ છવાયેલી હોય, મન થાય ત્યારે જ્યાં નાહી શકાય, મન થાય ત્યારે સૂઈ જઈ શકાય, મન થાય ત્યારે રખડવા જઈ શકાય ને મન થાય ત્યારે પગ પર પગ ચડાવીને બેસી શકાય એવા ઘરની નાનપણથી ઝંખના કરેલી એણે. જો આ પરિસ્થિતિ અજીત ન આપી શકતો હોય તો અજીત સાથે ન રહેવાય એવું એ પણ માનતી હતી. ને કદાચ એટલે જ છૂટા પડી ગયા પછી ન અજીત પાછો આવ્યો, ન ઈશિકાએ રાહ જોઈ. ને છતાં એકમેકને આપેલો વાયદો પૂરો ન કરી શકવા બદલ હૃદયને એક ખૂણે ડંખ રહી ગયેલો બંનેને. કાં તો સાથે રહેવાની વાત થઈ હોત, કાં તો સ્પષ્ટપણે છૂટા પડવાની વાત થઈ હોત. પણ અહીં તો માત્ર અજીતે એ સમયે એમ જ કહેલું, ઠીક તો મારી રાહ જોજે. આખી વાત કોઈ આધાર વિના હવામાં અથર ઝૂલ્યા કરતી હોય એવી હતી. ને અચાનક જ કોમન ફ્રેન્ડને ત્યાં ભેગા થઈ ગયેલા 12 વર્ષ પછી અને ફરી મળવાનું નક્કી કરેલું. દિલ પર ભાર હતો, વીતેલા સમયનો હિસાબ આપવાનો ભાર. સાંજના 5 થયેલા, હજુ ગુલમોહરનું વૃક્ષ એમ જ લાલ ચટક ફૂલો લઈને ઊભેલું. અજીત અને ઈશિકા બંને એકબીજાને જોયા. બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. ક્યાંથી વાત શરૂ કરવી એની મૂંઝવણ હતી. અચાનક ઈશિકાનો મોબાઈલ રણકી ઉઠ્યો. એણે એક ક્ષણ, એક જ ક્ષણ અજીતની આંખમાં જોયો. ઊંડો શ્વાસ લીધો ને ફોન ઉપાડીને કહ્યું, હા બેટા. ના, હું આવું જ છું. હા બેટા, મમ્માને યાદ છે આવતી વખતે કેક લાવવાનો. ચલ બાય. ફોન મૂકીને ઈશિકાએ સ્પષ્ટ અવાજમાં કહ્યું, મારો દીકરો હતો. અજીત થોડું છોભેલું હસ્યો ને ધારદાર અવાજમાં એણે કહ્યું, તો તે રાહ ન જોઈએ એમ ને? ઈશિકાએ જવાબ આપ્યો, તું પણ ક્યાં પાછો આવ્યો અજીત? અજીતે કહ્યું ને ગળું ખોંખારીને બોલ્યો, હા એટલે આમ તો મેં પણ ત્યાં લગ્ન કરી લીધા છે. એક ક્ષણ શાંતિ છવાઈ રહી. દિલ પરનો 12 વર્ષનો બોજ અચાનક જ ઉંચકાઈ ગયો. ને ફરી એકવાર ગુલમોરના એ ઝાડ નીચે બંને છૂટા પડ્યા કાયમ માટે. ફરી એ જ ગુલમોહર નીચે. કેફે જિંદગીમાં આ હતી આજની વાર્તા. વાર્તાઓ તમને કેવી લાગે છે તમારે મને કહેવાનું હા યુટ્યુબની નીચે કમેન્ટ્સમાં, કારણ કે હું તમારી બધી જ કમેન્ટ્સ વાંચું છું. વાર્તાઓ, ગુજરાતી વાર્તાઓ, મૌલિક વાર્તાઓ, માત્ર કેફે જિંદગીમાં આરતી સાથે. નવી વાર્તા લઈને આવતા અઠવાડિયે ફરી મળીએ. ત્યાં સુધી બાય.